વિદ્યાર્થી મિત્રો મજામાં સાતમું ચેપ્ટર ચાલી રહ્યું છે ઉદ્વિકાસ અત્યાર સુધીમાં આપણે ચૌદ પ્રશ્નોનો અભ્યાસ કર્યો આજે નવા સવાલની શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર પંદર અનુકૂલિત પ્રસરણ એટલે શું તેના પ્રકારો જણાવો સામાન્ય રીતે આ ચેપ્ટરમાંથી ચાર માર્કનો પ્રશ્ન પૂછાતો નથી પણ વીકલી ટેસ્ટ હોય મંથલી ટેસ્ટ હોય અને મારે પેપર કાઢવાનું હોય તો હું આ ચેપ્ટરમાંથી ચાર માર્કનો સવાલ પૂછું પૂછું અને પૂછું છું આ ચાર માર્કનો સવાલ આખા યુનિટમાંથી ગમે ત્યારે પેપર સેટર પેપર સ્કીમ બદલીને પૂછી શકશે તો ચાર માર્ક ન પૂછી શકાય એવા ત્રણેક સવાલ છે આ ચેપ્ટરમાં એમાંનો પહેલો સવાલ છે અનુકૂલિત પ્રસરણ એટલે શું તેના પ્રકારો જણાવો સરસ મજાનો સવાલ છે મને બહુ જ ગમે છે ચાલો ભણીએ ને તમને પણ ગમશે હો એટલે સજીવો જીવવા માટે પર્યાવરણ પર આધાર રાખે છે આપણને ખબર છે કે આપણે બધા જ જીવન વ્યતીત કરવા માટે જીવન પસાર કરવા માટે પર્યાવરણ પર આધાર રાખે છે પર્યાવરણના ઘટકો સ્થિર નથી હવે આપણને એ પણ ખબર છે કે સમગ્ર પૃથ્વી પર બધે જ એક સરખું પર્યાવરણ નથી સમય અને સ્થળ પ્રમાણે પર્યાવરણ બદલાતા રહે છે ફોરેનમાં થોડું ઠંડક વધારે વરસાદ આપણે ત્યાં બારે મહિના ગરમી એટલે તો આપણને ખબર છે હવે ગ્લોબલ વોર્મિંગને કારણે અસર બદલાઈ રહી છે જુદી વાત તેમ છતાં આપણને ખબર છે કે સમય અને સ્થળ પ્રમાણે જુદા જુદા વિસ્તારોમાં પર્યાવરણ બદલાતું રહે છે એટલે સજીવો જ્યાં રહેતા હોય ત્યાંના પર્યાવરણમાં પોતાની જાતને સુસંગત થાય છે એટલે સજીવો જ્યાં વસવાટ કરતા હોય આપણે ક્યાં રહીએ છીએ ભારતમાં ભારતમાં ગુજરાતમાં ગુજરાતમાં અમદાવાદમાં સ્વાભાવિક છે જ્યાં રહેતા હોય ત્યાં પોતાના પર્યાવરણને પોતાની જાતને સુસંગત કરીએ છે એટલે સજીવોની એમના પર્યાવરણ સાથેની સુસંગતતાને અનુકૂલન કહે છે ધોરણ અગિયાર ચેપ્ટર નંબર એક આપણે આ ભણીને આવ્યા કે સજીવો પોતાના પર્યાવરણ સાથે સુસંગતતા વિકસાવે અને અનુકૂલન કહેવાય જ્યારે એક જ જૂથના સજીવો જુદા જુદા પર્યાવરણ અથવા જુદા જુદા નિવાસસ્થાનમાં વસવાટ કરે ત્યારે તેઓ વિવિધ પ્રકારના અનુકૂલનો વિકસાવે છે એને અનુકૂલિત પ્રસરણ કહે છે સજીવો પર્યાવરણ સાથે સુસંગત કરે તો અનુકૂલન જ્યારે એક જ જૂથના સજીવો એટલે સસ્તન તો જુદા જુદા પર્યાવરણ અથવા જુદા જુદા નિવાસસ્થાનમાં વસવાટ કરે અને ત્યાં અનુકૂલન વિકસાવે અને અનુકૂલિત પ્રસરણ હવે સસ્તનમાં માનવીની વાત કરીએ તો માનવી ગુજરાતમાંય રહે છે એટલે ભારતમાંય રહે છે અમેરિકામાંય રહે છે રશિયામાંય રહે છે જર્મનીમાંય રહે છે એન્ટાર્કટિકામાં રહે છે અલગ અલગ જગ્યાએ વસવાટ કરે છે અને દરેક જગ્યાએ પોતપોતાના પર્યાવરણને અનુકૂલિત થાય છે અને અનુકૂલિત પ્રસરણ કહે છે અનુકૂલિત પ્રસરણ કેમ થાય એના મુખ્ય કારણો કયા તો અનુકૂલિત પ્રસરણના મુખ્ય કારણોમાં ખોરાક સુરક્ષા સંવનન સ્થળો એટલે પ્રજનન માટેની જરૂરિયાત નવા નિવાસસ્થાન દુશ્મનોની ગેરહાજરી અને અલગતા ખોરાક જોઈએ જે તે વસવાટમાં એમની સુરક્ષા હોવી જોઈએ પ્રજનન માટેની જગ્યા હોવી જોઈએ નિવાસસ્થાન નવા હોવા જોઈએ દુશ્મનો ના હોય તેવા હોવા જોઈએ અને અલગ આને કારણે અનુકૂલિત પ્રસરણ શક્ય બને છે અનુકૂલિત પ્રસરણને ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે પહેલું સ્થાનિક અનુકૂલિત શાખા અથવા વર્ગીકરણ તો વિશાળ વિસ્તારવાળી જગ્યામાં વિવિધ દિશામાં થયેલો વિકાસ સ્થાનિક અનુકૂલિત વર્ગીકરણનો મતલબ શું થાય વિશાળ વિસ્તારવાળી જગ્યામાં જુદી જુદી દિશામાં થયેલો વિકાસ દાખલા તરીકે આફ્રિકા વિશાળ વિસ્તાર એમાં બે પ્રકારના ગેંડા જોવા મળે છે એક ચરનારા ખુલ્લા મેદાનમાં જીવે ગ્રેઝિંગ ઘાસ પાન પાંદડા ગમે તે ખાય અને બે કુમળા પાંદડા ચાવનારા વૃક્ષ આચ્છાદિત વિસ્તારો ગ્રેઝિંગ એટલે જમીનને સમકક્ષ ઘાસને બધું થયું હોય નાના નાના છોડવા એને ખાતા હોય અને કુમળા પાંદડા ચાવનારા જે વૃક્ષોવાળા જંગલોમાં રહેતા હોય જ્યારે ચરનારા મેદાનોમાં વિસ્તાર વિસ્તર્યો અલગ અલગ દિશામાં વિકાસ અને સ્થાનિક અનુકૂલિત પ્રસરણ કહેવાય સમકાલીન પ્રસરણ વિશ્વના મોટા પ્રાણી ભૌગોલિક વિભાગોમાં અનુકૂલિત પ્રસરણ દર્શાવે છે મોટાભાગના પ્રાણીઓ ભૌગોલિક વિભાગમાં એટલે ડાર્વિન જ્યારે એના પ્રવાસમાં હતો ત્યારે એના પ્રવાસ દરમિયાન ગેલો ટાપુ પર પહોંચ્યો હતો ગેલોપેગાસ ટાપુ પર ગયો અને ત્યાં એણે નાના કાળા પક્ષી એણે એને ફિંચ નામ આપ્યું એમાં અવલોકન કર્યું અને ત્યારબાદ આ પક્ષી ડાર્વિન ફિંચ તરીકે ઓળખાય છે ડાર્વિને આ એક જ ટાપુ પર આ ફિંચ પક્ષીની ઘણી બધી જાતિઓ જોઈ અને એણે અંદાજ મૂક્યો કે બધી જ જાતિઓ આ ટાપુ પર જ ઉદ્વિકાસ પામી હશે એટલે એને એક જ ટાપુ ઉપર અલગ અલગ રીતે ઉદ્વિકાસ પામેલી જોવા મળી જે પક્ષી મૂળભૂત એ બીજ બીજ એટલે સાથે અન્ય સ્વરૂપો એટલે બીજમાં આકૃતિમાં જુઓ જમણી બાજુ ચાર આકૃતિ બતાવી છે એ ગેલોપેગોસ પર જોવા મળેલા ફિંચ ખોરાક અલગ અલગ પ્રકારે ખાય બીજ ખાતા હોય કીટકો ખાતા હોય શાકાહારી હોય એ પ્રમાણે ચાંચ જુઓ દરેકની અલગ અલગ છે એટલે સમકાલીન પ્રસરણ એક જ સમયમાં એક જ વિસ્તારમાં અલગ અલગ ખોરાકની પરિસ્થિતિને આધારે આધારે ખોરાક મેળવવાની પદ્ધતિને તો આને સમકાલીન પ્રસરણ કહેવામાં આવે ત્રીજો પ્રકાર ખંડીય અનુકૂલિત પ્રસરણ એક જ ભૌગોલિક ખંડમાં જીવતા ચોક્કસ વર્ગના સજીવોમાં ઉદ્વિકાસીય પ્રસરણ રેખા જોવા મળે દાખલા તરીકે ઓસ્ટ્રેલિયન મારસુપિયલ આ ઓસ્ટ્રેલિયન મારસુપીયલ એક પ્રકારનું કાંગારું જેવું દેખાતું હોય મોટાભાગના મારસુપીયલ એ એકબીજાથી જુદા હતા પણ ઓસ્ટ્રેલિયનના ટાપુના મહાદ્વીપમાં એટલે એક જ ટાપુ પર અલગ અલગ જગ્યાએ વિકાસ પામ્યા હતા જ્યારે અલગ ભૌગોલિક વિસ્તારમાં અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધારે અનુકૂલિત પ્રસરણ જોવા મળે ભૌગોલિક વિસ્તાર બદલાય અને એ જ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધારે અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો એને અપસારી ઉદ્વિકાસ કહેવામાં આવે છે અપસારી ઉદ્વિકાસ સામાન્ય રીતે એવું કહે છે કે ઓસ્ટ્રેલિયામાં જરાયુજ જ સસ્તન આ જ પ્રકારે વિકસિત થયા છે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ જુદા અને ઓસ્ટ્રેલિયન જરાયુજ સસ્તન જુદા આ પ્રકારના દરેક જરાયુ સસ્તન મારસુપિયલ એટલે જરાયુજ વરુ અને ટાસ્મારિયન વરુ અનુરૂપ વિકાસ દર્શાવે છે આના માટે બરાબર નીચે આકૃતિમાં ચાર્ટ આપેલો છે બરાબર જુઓ ચાર્ટમાં જુઓ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ અને જરાયુજ મારસું એટલે કોથળી જેવી રચના ધરાવે જરાયુ ના ધરાવતા હોય મારસું પિયલનો મતલબ સમજો સસ્તન જેવા જ પ્રાણીઓ હોય પણ કોથળી પેલા કાંગારુમાં કેવી કોથળી હોય એવી કોથળી દ્વારા વિકાસ પામતા હોય એને મારસું કહેવાય અને સસ્તન જે જરાયુ જેનાથી માતા અને ભ્રૂણ વચ્ચે પોષણ અવેલેબલ થતું હોય એ જરાયુ સસ્તન બંનેના વિકાસનો ક્રમ જુઓ કેવો દર્શાયો છે મારસું પિયલ છછુંદર જુઓ અને છછુંદર કીડી ખાઉં અને નુંબટ ઉંદર માર્સુપિયલ ઉંદર લેમૂર ટપકાવાળું કસકસ ઉડતી ખિસકોલી ઉડતી ફેલેન્જર બોબ કેટ ટાસ્માનિયાઈ ટાઈગર કેટ વરુ ટાસ્માનિયાઈ વરુ બંને લગભગ દેખાવમાં જુદા એક જ ખંડમાં પણ બંનેનો અનુકૂલિત પ્રસરણ જુદું જુદું જોવા મળે છે આ શું દર્શાવે છે એક જ વિસ્તારમાં એક જ ખંડમાં થયેલું એક જ ખંડમાં થયેલું જે એક કરતાં વધારે અનુકૂલિત એટલે અપસારી પ્રકારનું અનુકૂલિત વ્ય છે આવું અનુકૂલિત પ્રસરણ જે જોયું આ તમને પૂછી શકાય ઉડતી ખિસકોલીને ઉડતી ફેલેન્જર તમને પૂછાય નીચે આપેલા ઉદાહરણોમાં ઓસ્ટ્રેલિયન મારસુપીયલ કયું પછી તમને છછુંદર આપ્યું હોય લેમુર આપ્યું હોય બોબકેટ આપ્યું હોય ને વરુ વરું આપણને ખબર છે ઓસ્ટ્રેલિયન માસુ ખાલી કોણ આવશે ટાસ્માન્યાય વરું એટલે જે પ્રકારે ડિફરન્સ હોય એ પ્રમાણે યાદ રાખવું પડશે આ ચાર માર્કનો આઈએમપી સવાલ છે જ્યારે સવાલ લખો ત્યારે આ દોરવાનું નથી એટલે ઘણા બધા પછી પૂછતા હોય સાહેબ તમે કીધું નહીં આ દોરવાનું આવું દોરવા રહીએ તો રાત પડી જાય પેપર પૂરું ના થાય આ દોરવાનું નથી યાદ રાખવાનું છે નીટમાં પણ ઘણું કામનું છે નવો સવાલ જોઈએ જૈવિક ઉદ્વિકાસ અંગેના પ્રાકૃતિક પસંદગીવાદ અંગેના ડાર્વિનના મંતવ્યોની ચર્ચા કરો પ્રાકૃતિક પસંદગીવાદ એટલે ડાર્વિનવાદ આમ તો નવમાં દસમામાં ભણી ગયા અહીંયા ડાર્વિનને ફરીવાર આપણે ચર્ચા કરીશું અને ડાર્વિનને આપણે રિસ્પેક્ટ આપીશું જ્યારે વિવિધ ચયાપચયી ક્ષમતા ધરાવતા સજીવોના કોષીય સ્વરૂપોની શરૂઆત થઈ ત્યારે પ્રાકૃતિક પસંદગીથી પૃથ્વી પર ઉદ્વિકાસ થયો હતો આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ કીધું કે અલગ અલગ પ્રકારની ચયાપચયની ક્ષમતા ધરાવતા સજીવો એમાં અકોષીય રચનામાંથી ધીમે ધીમે કોષીય સ્વરૂપ આવ્યું જેવું કોષીય સ્વરૂપ આવ્યું હશે ત્યારબાદ પ્રાકૃતિક પસંદગીથી ઉદ્વિકાસ થયો હશે ડાર્વિન હંમેશા ઉદ્વિકાસ માટે પ્રાકૃતિક પસંદગીને મહત્ત્વ આપે છે સજીવોના નવા સ્વરૂપો પ્રગટ થવાનો દર જીવનચક્ર સાથે સંકળાયેલો છે છે જે લોકો ઝડપથી વિભાજન પામે એવા સૂક્ષ્મ જીવોની ગુણન ક્ષમતા ઊંચી હોય અને કલાકોમાં લાખોની સંખ્યા થાય જેમ કે આપણે અગિયારમાં ભણ્યા ઈસ્ટ દર દેવું દર દેવું મિનિટે બમણા થાય હવે ડબલ કરવાની સ્પીડ જુઓ દર નેવું મિનિટ બે ચાર આઠ સોળ બત્રીસ ચોસઠ એકસો ઠે બસો છપ્પન કલાકોમાં તો સંખ્યા લાખોએ પહોંચી જાય દાખલા તરીકે આપેલા માધ્યમમાં વૃદ્ધિ પામતી બેક્ટેરિયાની વસાહત એ ખાદ્ય ઘટકોનો ઉપયોગ કરવાની ક્ષમતામાં વિવિધતા ધરાવે છે એટલે માધ્યમ લીધું એ માધ્યમમાં બેક્ટેરિયાની ચોક્કસ વૃદ્ધિ કરતી વસાહત લીધી એ એ ટાઈપના ખાદ્ય ઘટકોનો ઉપયોગ કરે છે જો માધ્યમમાં ફેરફાર કરાય તો વસ્તીનો તેજ ભાગ બી બાકી રહેશે જે નવી પરિસ્થિતિમાં ટકી રહેશે ઓકે એટલે શરૂઆતમાં આપણે જે બેક્ટેરિયા લીધા હતા એ માધ્યમમાં એ ટાઈપનો ખોરાક ખાવા સક્ષમ હતા હવે હું માધ્યમમાં ખોરાકમાં ફેરફાર કરું છું માધ્યમમાં ફેરફાર કરું છું તો જેમને એ ટાઈપવાળો ખોરાક ના મળ્યો એ બધા નાશ પામ્યા પણ જે ટકી રહ્યા થોડા ઘણા બેક્ટેરિયા નવા માધ્યમમાં પણ એ લોકોએ વસ્તીનો ભાગ કહેવાશે એટલે ચોક્કસ સમય દરમિયાન વસ્તીનું ભિન્ન સ્વરૂપ બીજા કરતાં વધે અને નવી જાતિ તરીકે અસ્તિત્વમાં આવે છે ટૂંકમાં બીની યોગ્યતા એ કરતાં નવી પરિસ્થિતિમાં વધારે સારી છે એટલે બીવાળા વિકસ્યા એ વાળા ગાયબ થઈ ગયા પસંદગી પામવા અને ઉદ્વિકાસ સાથે જની આધાર સંકળાયેલો છે કેટલાક સજીવો બદલાતા પર્યાવરણમાં અનુકૂલિત થવા વધારે અનુકૂલિત હોય છે ટકી રહેવા આવું શાખાકીય અવતરણ અને પ્રાકૃતિક પસંદગી એ ડાર્વિનના ઉદ્વિકાસના સિદ્ધાંતમાં ચાવીરૂપ ભાગ ભજવે છે અથવા ચાવીરૂપ ખ્યાલ દર્શાવે છે ક્લિયર ઓકે નવો એક સવાલ જોઈએ લેમાર્કવાદ વિશે સમજાવો અને એની ત્રુટિઓ વિશે જણાવો લેમાર્કવાદ હવે લેમાર્કવાદના મુખ્ય મુદ્દાઓ વિશે ચર્ચા કરીએ તો લેમાર્કવાદ એવું કહે છે કે સજીવો અને તેના અંગો સતત કદમાં વધારો કરતા હોય છે નંબર બે પર્યાવરણના દબાણ હેઠળ એવા અંગોનો વિકાસ થાય છે અને જળવાય છે ત્રણ જે અંગોનો વપરાશ થતો રહે તેનો વિકાસ થાય છે ન વપરાતા અંગો નિષ્ક્રિય પામે છે અને ફાઇનલી સજીવોએ આ ઉપાર્જિત કરેલા લક્ષણો સંતતિને વારસામાં આપે છે ચાલો એના અંગેની ત્રુટી જોઈએ એક વાત સમજી લેજો આ લેમાર્કવાદ આપણી ચોપડીમાં આપેલો નથી લેમાર્કવાદ ચોપડીમાં આપેલો નથી તેમ છતાં એમસીક્યુ માટે એનસીઆરટીમાં પણ અને નીટમાં પણ પૂછાય છે એટલે આપણે આપ્યો છે કરાયો છે હવે એના અર્ધઘટન સાંભળીએ પહેલો મુદ્દો એનો એવું કહે છે સજીવોને એના અંગોના સતત કદમાં વધારો થાય હવે તમે જ વિચારો જો સજીવોના અંગોના સતત વધારો થાય તો આપણે તો જન્મ્યા ત્યારથી આપણા અંગોને કદ વધ્યા કરે તો પગ અને હાથ કેવા થઈ જાય મજા પડી જાય ને આ કોરોનામાં ઘરની બહાર નીકળાય જ નહીં એક હાથ મોકલું એટલે બાપુનગર બીજો હાથ મોકલું એટલે રાણીપ એટલે અમદાવાદના બધા છેડે એક એક હાથ મોકલી દઉં વારાફરતી લેક્ચર ઘેર બેઠા લેવાય એટલા અંગોનો વધારો થાય થાય આવું લેમાર્ક માનતા તો આપણે નથી માનતા બીજું પર્યાવરણના દબાણ હેઠળ અંગોનો વિકાસ થાય એટલે પર્યાવરણની અસરને અનુલક્ષીને આવા અંગોનો વિકાસ થાય અને પેઢી દર પેઢી જળવાય તો ફ્લેટ જેવી તો સિસ્ટમ જ ના હોય વિચારો કેમ બધાને ત્યાં ટેનામેન્ટ ખુલ્લા કારણ કે હાઈટ બી વધે ને હાથ પગ વધે તો સાથે સાથે આવું શક્ય બને ના બને બીજું એણે એવું કીધું જે અંગોનો વપરાશ થાય એનો વિકાસ થાય અને ન વપરાતા અંગો ઘસારો પામે આ લેમાર્ક અત્યારે જીવતો નથી જીવતો હોત તો એને હું બોલાવત મારી જોડે ઘરના એક ખૂણામાં લઈ જાત અને મૂકે ગોપચી નાખત એને પૂછો કેમ એણે કીધું કે આવા અંગોનો વિકાસ કરવો જોઈએ મેં મારી આંખોનો એટલો બધો વિકાસ કર્યો એટલો વપરાશ કર્યો ચશ્માના ડાભડા આવી ગયા એ તો શું કહેતો હતો જે અંગોનો વિકાસ કર્યો એ વધારે તેજ થાય હવે આપણે વધારે આંખો વાપરી હોય વાંચવા સિવાય તમે ક્યાં વાપરો છો એની ચર્ચા નથી કરવી આપણે પણ તો વધારે વિકસિત થવી જોઈએ ને નંબર વધી ગયા આમાં તો અને ના વાપરો એ અંગોનો ઘસારો એટલે એ પણ ખોટું અને ત્રીજું એ કહેતા હતા કે જે અંગો એટલે સજીવ જે આ લક્ષણો ઉપાર્જિત કરે ને એમની સંતતીને વારસામ મળે હવે જેવી એક્ટિંગ અમિતાભ બચ્ચન કરે છે એવો અભિષેક બચ્ચન કરી શકે કારણ કે અમિતાભ બચ્ચનની એક્ટિંગ એ અમિતાભ બચ્ચને ઉપાર્જિત કરેલી છે તો એની સંતતીને થોડી વારસામ મળે મળે સચિન તેંડુલકર જે રીતે ક્રિકેટ રમી ગયા એ રીતે અર્જુન તેંડુલકર રમી જશે એવું કહી શકાય નહીં ને દેટ્સ ઇટ હા પણ એનો આ વાત સાવ ખોટો બી નહોતો તો જો એની ત્રુટીઓ વિશે ચર્ચા કરીએ પહેલી મહેરબાની કરીને મારા આપેલા એક પણ ઉદાહરણો પેપરમાં લખવા નહીં સાહેબ તમે જ સચિન તેંડુલકર કીધું તું સાહેબ તમે જ બચ્ચન કીધું તું એ તમને સમજાવવા માટે કીધા છે દીકરાઓ ઓકે ત્રુટી જોઈએ સજીવોના અંગો કે કદમાં સતત વધારો થાય એ ઘોડા અને હાથીમાં સાચો પણ છોડમાં થાય તુલ એ અમારે ત્યાં તુલસીનું ઝાડ થઈ ગયું પંદર વર્ષમાં કે થાય ના થાય કેમ વૃદ્ધિ મર્યાદિત છે એટલે એનો પહેલો મુદ્દો ખોટો અને વૃક્ષ એ અમારે ત્યાં વૃક્ષ તો બે એકદમ તુલસીની છોડ જેટલું જ રહ્યું કે એવું બને ના થાય જેનું કદ વધે જે વધવાનું જ છે જેનું નથી વધવાનું એ નથી વધવાનું બે એણે એવું કીધું હતું જે અંગોનો વપરાશ થાય એનો વિકાસ થાય એણે એવું કીધું હતું જીરાફના ડોકનું ઉદાહરણ કે જીરાફ લાંબી ડોકવાળી વધતી જ ગઈ વધતી ગઈ ના એકચ્યુઅલમાં જૂના સમયમાં ત્રણ પ્રકારના જીરાફ હતા નાની ડોકવાળા મધ્યમ ડોકવાળા ઊંચી ડોકવાળા બદલાતા પર્યાવરણ સાથે છોડ નાશ પામ્યા દુકાળ પડ્યો હશે અને લાંબી ડોકવાળી જીરાફને જ ખોરાક પ્રાપ્ત થયો એ પર્યાવરણમાં અનુકૂલિત થયા બાકીના બધા નાશ પામ્યા એટલે જીરાફનું ઉદાહરણ પણ ડાર્વિન લેમાર્કવાદને સાચું ઠેરવતું નથી અને ચોથું જે અંગોનો વપરાશ થાય એનો વિકાસ થાય જે ના વાપરો એ નિષ્ક્રિય બને એ સાપ અને અજગરમાં સાચું સાપ અને અજગરે ઉપાંગો ના વાપર્યા એટલે એ લોકો ઉપાંગ વગર ના થયા એ સાચું પણ આપણા જેવાને આંખો વિકસાવીએ તો નંબર જ આવે વધારે વિકસિત ના થાય હો ધ્યાન રાખજો એટલે આ મુદ્દા સાચા નથી આ લેમાર્કવાદની ચર્ચા આપણે એટલા માટે કરી કારણ કે નીટમાં પણ ઘણા બધા એમસીક્યુ પૂછાતા હોય છે લેમાર્કવાદનું બીજું નામ ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત છે ક્લિયર નવો સવાલ જોઈએ ઉદ્વિકાસ એ પ્રક્રિયા અથવા પ્રક્રિયકનું પરિણામ છે આવું વિધાન સમજાવો તો કહે છે કે આપણા વિશ્વમાં સજીવ કે નિર્જીવ માટે ઉદ્વિકાસ એક સફળ કથા છે ટૂંકમાં દુનિયામાં સજીવ હોય કે નિર્જીવ એના ઉદ્વિકાસની એક સફળ ગાથા આપણે ત્યાં જોવા મળે છે પણ જ્યારે આપણે પૃથ્વી પરના સજીવોના જીવન અંગે વાત કરીએ ત્યારે ઉદ્વિકાસને પ્રાકૃતિક પસંદગી તરીકે આપણને ખબર છે કે સજીવ હોય કે નિર્જીવ ઉદ્વિકાસની એક સફળ ગાથા તરીકે પસાર થયા છે પણ પૃથ્વીના ઉદ્વિકાસની જ્યારે આપણે ચર્ચા કરીએ ને ત્યારે આપણે એને પ્રાકૃતિક પસંદગીનું પરિણામ તરીકે જોઈએ છે એટલે સંપૂર્ણ રીતે આપણે ઉદ્વિકાસના સંદર્ભ અને પ્રાકૃતિક પસંદગી એ બે વચ્ચેની સ્પષ્ટતા કરી શક્યા નથી એટલે ઉદ્વિકાસ એ કાં તો પ્રક્રિયા કાં તો શરૂઆતમાં ભાગ લેતા પ્રક્રિયક એને આધારે પરિણામ છે એવું કહી શકાય સવાલ નંબર ઓગણીસ ભિન્નતાના ઉદ્વિકાસમાં ફાળા અંગે ડાર્વિનનો મત એટલે સજીવોમાં જોવા મળતી ભિન્નતા એ ઉદ્વિકાસમાં કઈ રીતે ફાળો આપે એ ડાર્વિન દ્વારા મત દ્વારા સમજાવો ડાર્વિન થોમસ માલથુસ નામના વૈજ્ઞાનિકના વસ્તી પર કરેલા કાર્યથી પ્રભાવિત હતા અને પ્રાકૃતિક પસંદગીના વાસ્તવિક અવલોકન પર આ પ્રયોગ કર્યો હતો એટલે ડાર્વિન થોમસ વસ્તી પર પર કરેલા કાર્ય પ્રભાવિત હતા થોમસ માલથુસે પ્રાકૃતિક પસંદગી વાસ્તવિક અવલોકન પર આધારિત હતી એમ સાબિત કર્યું હતું નોર્મલી એમણે એવું કીધું હતું વસ્તીનું કદ સ્થાયી છે ઋતુકીય ફેરફારોને બાદ કરતા એટલે ઋતુ પ્રમાણે વસ્તી ઋતુ બદલાય વસ્તીના કદમાં વધઘટ થાય એને બાદ કરતાં વસ્તીનું કદ સ્થાયી હોય છે વળી કુદરતી સ્ત્રોતો મર્યાદિત એટલે વસ્તીના સભ્યો બહારથી સમાન લાગતા હોય પણ લક્ષણોમાં ભિન્નતા દર્શાવતા હોય છે હવે આપણે એક વાત કરીએ અમદાવાદમાં રહેતી માનવ વસ્તી હવે બધાના સ્વાભાવિક સરખા હોય એટલે વસ્તીના સભ્યો બહારથી તો સરખા બે હાથ બે પગ હાથ કાન નાક ગળું મોઢું બરાબર દેખાય બધા માનવી લક્ષણોમાં ભિન્નતા જો દરેક સજીવ મહત્તમ દરે પ્રજનન કરે તો વસ્તી વિસ્ફોટ થાય પણ હકીકતમાં તો વસ્તીનું કદ મર્યાદિત જ રહે છે આપણ જાણવા જેવું છો દરેક સજીવ મહત્તમ દરે પ્રજનન કરે આપણે આગળ તેરથી સોળ ચેપ્ટર આવશે એ પણ આવા જ છે વાંચનવાળા એમાં હું તમને એક ઉદાહરણ આપીશ પણ અહીંયા આપણે ઉદાહરણ લઈએ એક પેસિફિક સાલમન માછલી એના જીવનમાં એક જ વાર પ્રજનન કરે છે પણ પ્રજનન કરીને અઠ્યાવીસ કરોડ ઈંડા મૂકે છે હવે જો બધાય જીવી જાય તો બોલો બોલો એટલે જો દરેક સજીવ મહત્તમ દરે પ્રજનન કરે અને વસ્તી વિસ્ફોટ થાય એવું થાય છે તો તો શું થાય આખું દરિયો માછલીઓથી ના ભરી જાય પેસિફિક સાલમનથી નહીં ને વસ્તીનું કદ મર્યાદિત રહે છે કેમ આનો અર્થ એ થયો કે કુદરતી સ્ત્રોતો માટેની સ્પર્ધામાં જે ટક્યા એ પસંદગી પામ્યા એક કરોડ એણે અઠ્યાવીસ કરોડ ઈંડા મૂક્યા પણ જે ટકી ગયા કુદરતી સ્ત્રોતોને મેળવીને પ્રાકૃતિક પસંદગી પામે જીવ્યા બાકીના નાશ પામે વળી આવી ભિન્નતા આનુવંશિકતા હોય છે એટલે વિવિધતા જે સજીવોમાં જોવા મળે માતા પિતા દ્વારા સંતતીમાં ઉતરી આવે પાંચમા અને છઠ્ઠા ચેપ્ટરમાં ડિસ્કસ કરી જે કુદરતી સ્ત્રોતોનો વધુ સારો ઉપયોગ કરવા કેટલાક વસવાટમાં અનુકૂલિત થયા હોય એ લોકો કરે એ જ પ્રજનન કરે એ જ ઉત્પન્ન કરવા પ્રેરે એ સફળ થાય જે કુદરતી સ્ત્રોતોનો સારો ઉપયોગ કરે એ વસવાટમાં વધારે અનુકૂલિત થાય એ પ્રજનન કરે અને એ જ વધારે સારી સંતતી ઉત્પન્ન કરી શકે છે આમ સમય જતાં કેટલીય પેઢીઓ પછી ફક્ત જે ટકી રહ્યા હશે કયા ટકી રહ્યા હશે જે ટકશે એ વધારે સંતત્તિ ઉત્પન્ન કરશે એનાથી વસ્તીની લાક્ષણિકતામાં ફેરફાર થશે નવા સ્વરૂપ આવશે મોરલ ઓફ ધ સ્ટોરી જે ભિન્નતા પામ્યા એ ભિન્નતા સંતતીને વારસામાં ઉતરી એ આનુવંશિક રહી આનુવંશિકતામાં કુદરતી સ્ત્રોતનો વધારે ઉપયોગ કર્યો વસવાટમાં અનુકૂલિત થયા પ્રજનન કર્યા પ્રજનન કર્યા ટકી રહ્યા ટકી રહ્યા એટલે વધારે સંતતી ઉત્પન્ન કરી અને એણે જ વસ્તીની લાક્ષણિકતામાં ફેરફાર દેરવ્યો જે નવા સ્વરૂપોના વિકાસ માટે જવાબદાર છે તો આને કહેવાય ભિન્નતાને કારણે ઉદ્વિકાસ જે ડાર્વિનનું મંતવ્ય હતું નવા સવાલ તરફ આગળ વધીએ ભિન્નતાનો ઉદ્ભવ અને જાતિ નિર્માણ એ બંને વિશેના મંતવ્યો રજૂ કરો સામાન્ય રીતે કહે છે કે ભિન્નતાનો ઉદ્ભવ અને જાતિ નિર્માણ માટે મેન્ડેલે વારસાગમન થઈ શકે તે કારકોની માહિતી આપી હતી હવે પાંચમા ચેપ્ટરમાં આપણે ઢગલોવાર ચર્ચા કરી મેન્ડેલે કારકો શોધ્યા હતા મેન્ડેલે જે કારકો શોધ્યા હતા એને જોહાન્સને જનીન તરીકે ઓળખાવ્યા કારકો એ જનીન તો ફરીવાર ભિન્નતાનો ઉદ્ભવ એટલે સજીવોમાં લક્ષણોમાં જોવા મળતું વૈવિધ્ય ભિન્નતા એટલે અને નવી જાતિનું નિર્માણ એના માટે મેન્ડેલે વારસાગવરમ થઈ શકે એટલે વારસામાં કઈ રીતે ઉતરે છે આ ભિન્નતા નવી જાતિ કઈ રીતે ઉદ્ભવે છે એ માટે મેન્ડેલે કારકો વિશેની માહિતી આપી હતી અને આ કારકો સજીવોના સ્વરૂપ પ્રકાર એને આપણે નામ આપ્યું ફિનો ટાઈપ એટલે એમના સ્વરૂપ પ્રકારને અસર દર્શાવે છે એ આપણે ચર્ચા કરી ચૂક્યા છે ડાર્વિન આના વિશે કોઈ માહિતી આપી શક્યો નહોતો આ બહુ મોટી ભૂલ હતી ડાર્વિને વાદ આપ્યો ડાર્વિન વાદ એમાં એણે ભિન્નતા વિપુલ સંતત્તિ જીવન સંઘર્ષ એટલે યોગ્યતમની ચિરંજીવિતા અને અસ્તિત્વ માટેનો સંઘર્ષ એણે એવું કીધું કે સજીવોમાં ભિન્નતા આવે અને ડિટેલમાં એણે ચર્ચા કરી પણ એણે એવું ના સમજાવ્યું કે આ ભિન્નતા કઈ રીતે ઉદ્ભવે છે ભિન્નતા કઈ રીતે ઉદભવે છે એ સમજાવવા માટે મેન્ડેલ સફળ થયા હતા ત્યારે મેન્ડેલના કાર્યો પ્રકાશિત નહોતા થયા આ સમજૂતી જો લખવાનું તો અંદર છે એટલું જ પણ ઓગણીસો ની સાલમાં જ્યારે યુગોધ વ્રીઝ કાલ કોરેન્સ અને શેરમાર્કે મેન્ડલના કાર્યોને પુનઃ સંશોધિત કર્યા ત્યારે યુગો દ વ્રિઝે વીસમી સદીના પૂર્વાર્ધ આ સદીનો પૂર્વાર્ધ એટલે પચાસ પહેલાંનું વીસમી સદી છે ને એટલે ઓગણીસો પચાસ પહેલાંના સમયમાં એણે ઇવનિંગ પ્રાઇમ રોઝ લેમાર્કિના ઓર્નેથેના આપણે નીટમાં આનું નામ ભણ્યા એ યુગો ધ વ્રિઝે ઇવનિંગ પ્રાઇમરોઝ પર કાર્ય કર્યું અને વિકૃતિ વિશે સૌથી પહેલાં સમજૂતી આપી એમની માન્યતા પ્રમાણે વસ્તીમાં એકાએક જોવા મળતી ભિન્નતા વિકૃતિને કારણે હોય છે જે ઉદ્વિકાસ પ્રેરે છે ડાર્વિન એવું કહેતા હતા ભિન્નતા આવે મેન્ડેલ કહેતા હતા આવી ભિન્નતા માટે કારકો જવાબદાર પણ પ્રકાશિત ના કરી શક્યા જ્યારે વિકૃતિ વિશેની પર્ટિક્યુલર માહિતી યુગોધ વ્રિઝે ઇવનિંગ પ્રાઇમ રોઝ વનસ્પતિ પર પ્રયોગ કર્યા એણે સાબિત કર્યું કે ભિન્નતા એટલે વૈવિધ્ય વિકૃતિને કારણે આવે છે અને આવી વિકૃતિ વૈવિધ્ય વધતું જાય એટલે ઉદ્વિકાસ પ્રેરે છે ડાર્વિન નાની અને દિશીય ભિન્નતા પર કેન્દ્રિત હતા એટલે ડાર્વિન એવું માનતા હતા કે નાની હોય અને ચોક્કસ દિશામાં ભિન્નતા ઉદભવે એ વિકૃતિ નથી પણ યુગોધ વ્રિજે પ્રયોગ કરી સાબિત કર્યું ડાર્વિન ખોટા હતા ખોટા હતા ઇન ધ સેન્સ ડાર્વિને શોધ્યું તો સાચું જ પણ યુગોદ રીઝે સાબિત કર્યું વિકૃતિ હંમેશા દિશાહીન હોય અવ્યવસ્થિત હોય એની કોઈ દિશા નિશ્ચિત હોતી નથી ડાર્વિનની ભિન્નતા નાની અને દિશી ડાર્વિન એવું કહેતા હતા ભિન્નતા આવે એ નાની હોય અને ચોક્કસ દિશામાં હોય જોકે એનો સુધારો કર્યો યુગોધ બ્રિઝે યુગોધ બ્રિઝે એવું કીધું કે વિકૃતિ જ જાતિ નિર્માણનું પરિવર્તન પરિબળ છે એટલે નવી જાતિના નિર્માણ માટે વિકૃતિ જ જવાબદાર છે એના માટેની એણે સાબિતી આપી એના માટેના એણે ચોક્કસ પ્રયોગો કર્યા અને એણે પ્રૂવ કરી આપ્યું કે આ ઘટના એના માટે જવાબદાર છે જેને સેલ્ટેશન તરીકે ઓળખાવ્યું સેલ્ટેશન એટલે મોટી વિકૃતિ માટેનું એક પગલું એને સેલ્ટેશન કહેવામાં આવે છે આવું સેલ્ટેશન શોધ્યું કોણે યુગોધ વ્રીઝે અને એમણે એવું દર્શાવ્યું કે આ સેલ્ટેશન જનીન વિદ્યામાં બહુ ઘણી બધી બાબતો સ્પષ્ટતા કરવા માટે જવાબદાર છે ભિન્નતા માટે જવાબદાર છે એટલે ડાર્વિનની ઘટનાને અલગ રીતે સમજૂતી યુગોધ રીઝે રજૂઆત કરી ક્લિયર આજના લેક્ચરમાં આપણે પંદરમાં ક્વેશ્ચનથી શરૂઆત કરી સાનુકૂલિત પ્રસરણ એટલે શું જો પર્યાવરણ સાથે સુસંગતતા તો અનુકૂલન અને જો જુદા જુ એક જ જૂથના સજીવો જુદા જુદા પર્યાણ કે નિવાસસ્થાનમાં વસવાટ કરે તો એને અનુકૂલિત પ્રસરણ કહેવાય અનુકૂલિત પ્રસરણ ખોરાક સુરક્ષા પ્રજનન સ્થળોની જરૂરિયાત નિવાસસ્થાન દુશ્મનોની ગેરહાજરી અલગતા પર આધારિત ત્રણ પ્રકાર સ્થાનિક અનુકૂલિત શાખા જે દક્ષિણ આફ્રિકાના ગેંડા કીધા આપણે બે ચરનારા અને કુમળા પાંદડા ચાવનારા સમકાલીન એક જ ટાપુ પણ અલગ અલગ ભિન્નતા ધરાવે ડાર્વિન ફિંચ ખંડીય અનુકૂલિત પ્રસરણ જોયું ઓસ્ટ્રેલિયન માર્સુપિયલની ઘટના માટે જે ભૌગોલિક ઉદ્વિકાસ દર્શાવતા હતા ત્યારબાદ જૈવિક ઉદ્વિકાસ અંગે પ્રાકૃતિક પસંદગીવાદ એટલે ડાર્વિનના મંતવ્ય જોયા ત્યારબાદ ડિટેલમાં ચર્ચા કરી લેમાર્કવાદ વિશે આ લેમાર્કવાદ વિશે કીધું કે એનસીઆરટીમાં નથી નીટમાં છે એટલે સવાલ તૈયાર કરવાનો આપણે પેમ્પલેટમાં આપ્યો છે ત્યારબાદ ઉદ્વિકાસ એ પ્રક્રિયા અથવા પ્રક્રિયકનું પરિણામ કારણ ઉદ્વિકાસનો સંદર્ભ અને પ્રાકૃતિક પસંદગી વિશે હજી આપણે ચોક્કસ જાણી શક્યા નથી એટલે એની ચર્ચા કરી ભિન્નતાનો ઉદ્વિકાસ થાય એના અંગે ડાર્વિન જે માનતા હતા એનું મંતવ્ય જોયું અને લાસ્ટ નોટ લિસ્ટ છેલ્લે આપણે ભિન્નતાનો ઉદ્ભવ અને જાતિ નિર્માણમાં યુગોદો વ્રીઝનો ફાળો વિકૃતિ કઈ રીતે આવી ઇવનિંગ પ્રાઇમ રોજ પણ એમણે કઈ રીતે પ્રયોગો કર્યા અને સમગ્ર ઘટનાને કઈ રીતે સમજાવી એની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી હજી એક લેક્ચરનું કામ બાકી છે અહીંથી આગળ આપણે આવતા લેક્ચરમાં જોઈશું કે બાય